સારી સરફેસ હોય તો લઈ જઈ શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઓવરહેડ પ્રોજેક્ટરના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૌપ્રથમ શિક્ષકે પોતે જ જ્યારે ઊભા રહે છે અને ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરે છે ત્યારે આપ જે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકે પોતાનું સ્થાન એવી રીતે પસંદ કરવું જોઈએ કે જેથી શિક્ષકે જે ટ્રાન્સપરન્સી વિદ્યાર્થીઓને બતાવવાની છે, જેના દ્વારા શિક્ષણ કાર્યને અસરકારક બનાવવાનું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને ચર્ચામાં સામેલ કરવાના છે, ત્યારે એ ટ્રાન્સપરન્સી વિદ્યાર્થીઓને જોવામાં શિક્ષક પોતે જ અંતરાયરૂપ ન બની જાય એનું શિક્ષકે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે પડદો વધારે પડતો જો ઊંચો રાખવામાં આવશે તો વિદ્યાર્થીઓએ સતત ઊંચે જોયા કરવું પડશે અને જો સતત ઊંચે જોવામાં આવશે તો વિદ્યાર્થીઓને ગળાની તકલીફ રહેશે અને જેના કારણે વિદ્યાર્થી સતત કોન્સન્ટ્રેશન કરી શકશે નહીં. આથી પડદો જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે વધારે પડતો ઊંચો ન રાખીએ અથવા કંઈક નીચો ન રહે અથવા તો શિક્ષક પોતે એમાં અંતરાયરૂપ ન બની જાય એનું પણ આપણે જ્યારે ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું છે. આની સાથે સાથે આપણે જે લખાણ માટેના અક્ષર છે એના સંદર્ભમાં વાત કરીએ તો જે લખાણ માટેના અક્ષર છે સપ્રમાણ હોવા જોઈએ. એનો અર્થ એવો કરી શકાય કે વધારે પડતા મોટા અક્ષર પણ ન હોવા જોઈએ અને વધારે પડતા નાના અક્ષર પણ ન હોવા જોઈએ. જો વધારે પડતા મોટા અક્ષર હશે તો ટ્રાન્સપરન્સીનો બગાડ થશે અને વિદ્યાર્થીઓને પણ મોટા અક્ષર જ પડવાના છે અને નાના હશે તો વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડશે અને જેના કારણે આપણે જેનો અસરકારક ઉપયોગ થાય, ચર્ચા વધારે અસરકારક બને એના માટે આપણે જે ઉપયોગ કરી રહ્યા છે એ ખરેખર સાચા અર્થમાં અસરકારક બનશે નહીં. આથી જે અક્ષરોનો છે એ અક્ષરો સપ્રમાણ હોવા ખૂબ જ જરૂરી છે. આની સાથે સાથે અનિવાર્ય હોય તો જ લખાણ માટે ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જો માત્ર ને માત્ર લખાણ જ કરવાનું હોય અને તો એનો કોઈ અર્થ રહેતો નથી. પરંતુ આપણે જ્યારે ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો મુખ્ય હેતુ એ વિદ્યાર્થીઓને ચર્ચામાં સામેલ કરવા માટેનો છે. વિદ્યાર્થીઓને કંઈક નવું બતાવવા માટે આપણે કરી રહ્યા છીએ, નહીં કે માત્ર લખાણ આપ્યું અને વિદ્યાર્થીઓ એમાંથી લખી લે અથવા આપણે જ એમાંથી બોલી લઈએ. એટલે માત્ર ને માત્ર જો એ જ પર્પઝ હોય તો આપણે ક્યારેય એ પ્રકારે માત્ર વિદ્યાર્થીઓને એમાંથી લખવા આપવા માટે અથવા તો માત્ર ને માત્ર એમાં જોઈને વાંચી જવા માટે જ આપણે ક્યારેય ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરતા નથી. આની સાથે સાથે જો આપણે વાત કરીએ તો ચિત્ર છે, આલેખ, આકૃતિ એ જે કંઈ આપણે ટ્રાન્સપરન્સીમાં બતાવવા માગીએ છીએ તે યોગ્ય કદમાં હોવા જોઈએ. વધારે પડતા નાના ચિત્ર પણ ન હોવા જોઈએ, વધારે પડતા મોટા ચિત્ર પણ ન હોવા જોઈએ. એનો આલેખ છે તો આલેખ એ આખી ટ્રાન્સપરન્સીમાં સમાઈ જાય અને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે, જોઈ શકે એ પ્રમાણે તેનું યોગ્ય કદ હોવું જોઈએ. સાથે ટ્રાન્સપરન્સી છે એટલે એક ટ્રાન્સપરન્સીમાં તો કંઈ બધું શિક્ષકે જે કંઈ સમગ્ર તાસ દરમિયાન 35 મિનિટ કે 1 કલાકના આપણા વર્ગખંડમાં આપણે જે કંઈ ચર્ચા કરવી છે એ આપણે એક જ ટ્રાન્સપરન્સીથી તો કરવાના નથી. તો આપણે 2, 3 કે 5 ટ્રાન્સપરન્સી જ્યારે બનાવીને વર્ગખંડમાં લઈ ગયા છીએ ત્યારે એ ટ્રાન્સપરન્સીને યોગ્ય ક્રમમાં જ રજૂ કરીએ જેથી વિગતોનું સાતત્ય જળવાય તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો વિગતોનું સાતત્ય નહીં જળવાય, ટ્રાન્સપરન્સીને યોગ્ય ક્રમમાં જે બતાવવાની છે તે જો નહીં બતાવીએ તો એના કારણે એવું પણ બને કે આપણા જે શીખવવાની જે ક્રમિકતા છે, વિષયવસ્તુનો જે ક્રમ છે એ આખો બદલાઈ જાય અને જેના એવી પણ શક્યતા રહેલી છે. આથી જે વિષયવસ્તુ છે એની રજૂઆત, જે કોઈ વિગતો છે એની રજૂઆત એમાં સાતત્ય જળવાય તે પણ ખૂબ જરૂરી છે. સાથે સાથે જો આપણે કોઈક પારદર્શક ચીજ લગાવીને બતાવી રહ્યા છીએ વિદ્યાર્થીઓને તો તેના માટે હંમેશા સેલોટેપનો, ટ્રાન્સપરન્ટ સેલોટેપનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે જે એક્ચ્યુઅલમાં પ્રોજેક્શન જેનું કરવાનું છે એ જ વસ્તુ આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીએ. હવે ખાસ મારે જે બતાવી છે કે આ આપણે એક સાધન જોયું એ હતું દ્રશ્ય સાધન કે જેમાંથી આપણે જોઈ અને જે સાધનની મદદથી આપણે કંઈક બાબતોને પ્રક્ષેપિત કરી અને વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ શકીએ છીએ. હવે આવા આ સાધન છે, આવા બીજા અન્ય દ્રશ્ય શ્રાવ્ય સાધનો પણ છે જેમાં આજે આપણે ટેલિવિઝન અને મલ્ટીમીડિયા એ 2 સાધનો વિશેની ચર્ચા કરવાની છે. પરંતુ આ 2 સાધનોની ચર્ચા કરીએ એ પહેલાં સૌથી મારે એક ક્લિપિંગ બતાવવી છે જે ક્લિપિંગ આપણને ઘણું બધું શૈક્ષણિક સાધનોનું શું મહત્ત્વ છે અથવા તો કહીએ કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો શા માટે શિક્ષકે વાપરવા જ જોઈએ એને એ દર્શાવતી એક નાનકડી ક્લિપિંગ છે જે મારે આપ સૌને બતાવવી છે.
Now, in the basic understanding of the basic building and calculation of familiarity of your standing, you don't write in your remit. સૌએ અહીંયા જોયું કે વિદ્યાર્થી જ્યારે એક નાનકડો બાળક એ કેટલી બધું કુતૂહલતાથી ભરેલો છે, એ દરેક કુદરતમાંથી જે કંઈ દેખાય છે, જ્યાં જે કંઈ છે એમાંથી કંઈક નવું શીખે છે, કેટલી બધી કુતૂહલતા એનામાં ભરી છે અને એવી ઘણી બધી અપેક્ષાઓ સાથે એ વર્ગખંડમાં આવે છે. હવે એ વર્ગખંડમાં આવે અને માત્ર આપણે એની સાથે કંઈક લેક્ચર જ આપીશું તો કેમ ચાલશે? એને વર્ગખંડમાં બેઠા બેઠા પણ આપણે વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડી શકીએ છીએ અને આ વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડવા માટેના આપણી પાસે માધ્યમો એ છે આપણા વૈવિધ્યસભર શૈક્ષણિક સાધનો, કે જેની મદદથી આપણે બાળકને જે આપણે જોયું શરૂઆતમાં કે કુતૂહલતા એનામાં કેટલી બધી હતી કે કંઈક એક નાનકડો ફણગો ફૂટ્યો અને એક વૃક્ષ બન્યું, ફૂલ બન્યું ને કેવો ખુશ, એવું જ આપણે આપણા બાળકોને પણ બનાવવાના છે. વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ સવારે 11 વાગે કે 10:30 વાગે સ્કૂલમાં આવે અને 5 વાગે છૂટીને જાય ત્યારે પણ એવા જ પ્રફુલ્લિત બને, એ માટે આપણે પણ માત્ર અને માત્ર લેક્ચર મેથડનો ઉપયોગ કરીએ તો કોઈ સંજોગોમાં હવે ચાલે તેમ નથી. માટે આપણે આવા વૈવિધ્યસભર શૈક્ષણિક સાધનો છે જેની મદદથી આપણે વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રોજેક્ટમાં કામ કરીએ, ટેલિવિઝન છે, ઓવરહેડ પ્રોજેક્ટર છે, અથવા તો મલ્ટીમીડિયામાં જેમાં ઘણા બધા સાધનોનો સમાવેશ થાય છે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડીએ કે જેથી
તે જેટલું સવારે 10 વાગે પ્રફુલ્લિત હતું એટલું જ સાંજે 5 વાગે પણ પ્રફુલ્લિત બને અને ઘરે પહોંચે ત્યારે પણ ખુશખુશાલ જ હોય કે આજે હું આટલું કંઈક શીખ્યો, એના એક સંતોષ અને આનંદ સાથે એ ઘરે જાય. એવું જ કંઈક વર્ગખંડમાં આપણે વાતાવરણ ઊભું કરવાનું છે. અને આ વાતાવરણ જો ઊભું કરવું છે તો એમાં આપણે વૈવિધ્યસભર પદ્ધતિઓ અને સાધનો બંનેનો ઉપયોગ કરવો જ રહ્યો. તો હવે એના સંદર્ભમાં જ આપણે આગળ વધીએ અને ટેલિવિઝન વિશેની માહિતી મેળવીએ. ટેલિવિઝન એ એવું સાધન છે કે જેમાં ઓડિયો ઇમેજીસ અને વિડીયો ઇમેજીસ, દૃશ્ય અને શ્રાવ્ય બંનેની અસર આ માધ્યમ દ્વારા ઝીલાય છે. આ રેડિયો કરતાં એક અસરકારક માધ્યમ છે, કારણ કે રેડિયોમાં અવાજ સંભળાય છે, ટેલિવિઝનમાં અવાજ અને ચિત્ર એની સાથે ગતિ પણ જોડાયેલી હોય છે. આથી આ માધ્યમ વધુ અસરકારક બને છે. આ ઉપરાંત એની વિશેષતા એ છે કે વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના ક્ષણભરમાં જ અવાજ સાથે આપણી સમક્ષ તાદૃશ જીવંત સ્વરૂપે ટીવી રજૂ કરે છે. અને ટેકનોલોજીની આ વિશેષતાને કારણે જે ઘટના જ્યાં બની હોય છે તેવી ને તેવી કદાચ તેનાથી પણ વધારે સારી અને સ્પષ્ટ આપણે ટેલિવિઝનમાં જોઈ શકીએ છીએ. આજે ટેલિવિઝન એ ઘર ઘરનું સાધન છે અને વ્યાપક ઉપયોગ ટેલિવિઝનનો થાય છે. આથી કરીને રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે NCERT, UGC, IGNOU, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને બાયસેક, જ્યાંથી આપ આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, આ બધા જ કાર્યક્રમોમાં ટીવીના શૈક્ષણિક મહત્ત્વની પ્રતીતિ થઈ છે. અને વિદ્યાર્થી નજીક હોય કે વિદ્યાર્થી અતિ દૂર હોય, વિદ્યાર્થી કોઈપણ પ્રકારની કક્ષા ધરાવતા હોય, એની કોઈપણ પરિસ્થિતિ હોય રહેવા કરવાની, પરંતુ માત્ર જો એક ટીવી હોય તો તે કોઈપણ કાર્યક્રમ વધુ સારી રીતે પ્રસારિત થયેલો જોઈ શકે છે. આ ઉપરાંત ટીવીના ખાસ પ્રકારના કાર્યક્રમો હોય છે. આ ખાસ પ્રકારના કાર્યક્રમોમાં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ જે હોય છે તે વિદ્યાર્થીઓ સમક્ષ અથવા તો દર્શકો સમક્ષ જે ટીવી જુએ છે તેમની સામે જ્ઞાનનો ખજાનો ખુલ્લો થાય છે. આ જ્ઞાનનો ખજાનો છેલ્લી સદીમાં અને આ સદીના પ્રથમ 2 દાયકામાં જે સંશોધનો થયા છે એને આધારે રજૂઆતની રીતે, વિષય વૈવિધ્યની રીતે, વિષયના ઊંડાણની રીતે એટલી બધી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે કે એને દ્વારા આપણે ટેલિવિઝન પ્રસારિત કાર્યક્રમો જો કરીએ તો વિદ્યાર્થીઓ સમક્ષ વિકસતા જ્ઞાનનો ખજાનો જે છે એ ખુલ્લો થાય છે. આ ઉપરાંત આજે ડિસ્ટન્સ લર્નિંગ મોડ એક મહત્ત્વનો અધ્યયનનો મોડ થતો જાય છે. આ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી થવા માંડી છે અને આથી કરીને ડિસ્ટન્સ લર્નિંગ માટે એના જે લર્નિંગ પેકેજીસ છે એ વિદ્યાર્થીઓને ઘણી રીતે ઉપયોગી થઈ પડે છે. એટલું જ નહીં, જો એનો ઉપયોગ કરીને એના એસાઇનમેન્ટ્સ છે એ વગેરે પૂર્વેથી આપવામાં આવ્યા હોય તો વિદ્યાર્થી એ જોયા પછી પણ પોતાના અધ્યયનને વધુ અસરકારક બનાવી શકે છે અને વધુ સારી અધ્યયન નિપજો વ્યક્તિગત રીતે પણ વિદ્યાર્થી મેળવી શકે છે. આ ટેલિવિઝનના ઘણા બધા ફાયદા છે, પરંતુ જે પ્રતિનિધિરૂપ ફાયદા છે એ આપની સમક્ષ કહેતા મને આનંદ થાય છે. વિષયની સમૃદ્ધિમાં વધારો થાય છે. પાઠ્યપુસ્તકની અંદર માનો કે એક પેજ ઉપર બેન્કિંગ ઉપર લખેલું છે, પરંતુ જ્યારે તમે આ કાર્યક્રમો જુઓ ત્યારે એની રજૂઆત અને શૈલી એટલી બધી અસરકારક હોય છે કે ઘણી બધી સંગઠિત થયેલી બાબતોને તે થોડાક પ્રિસાઇઝ રીતે, બહુ જ અર્થપૂર્ણ રીતે આપની સમક્ષ રજૂ કરે છે. અને આને કારણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના અધ્યયન અનુભવ આપી શકાય છે. અધ્યયન અનુભવોથી વિદ્યાર્થી જે શિક્ષણ મેળવે છે એ શિક્ષણ વધુ અસરકારક બને છે, વધુ લાંબો સમય સુધી તેને યાદ રહે છે અને એને અધ્યયનની પ્રક્રિયામાં વધારે ને વધારે જોડાવવાનું અને જોડાઈને ટકી રહેવાનું એને ગમે છે. આ ઉપરાંત કેટલીક સંકલ્પનાઓ હોય છે. દરેક વિષય મૂળભૂત રીતે કેટલીક સંકલ્પનાનો બનેલો હોય છે. દાખલા તરીકે જો અર્થશાસ્ત્ર હોય તો માંગ એક સંકલ્પના છે. તો આ માંગની સંકલ્પના સમજાવતી વખતે 3 બાબતો જો આપણે રજૂ કરીએ કે ખરીદવાની ઈચ્છા, ખરીદવાની શક્તિ
અને ખરીદવાની તૈયારી આ ત્રણેય એકસાથે જ્યારે કામ કરે છે ત્યારે માંગ નામની ઘટના બને છે. તો આ માંગ નામની સંકલ્પના સમજાવવા માટે જો આપણે ઉદાહરણો આપીશું, ટેલિવિઝન દ્વારા રજૂઆત કરીશું, કદાચ બે સંવાદ કરાવીશું તો એ વધુ સારી રીતે એ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ શકશે. આ ઉપરાંત એક વિષયનો બીજા વિષય સાથે, એક વિષયનો પરિસ્થિતિ સાથે, અને આ રીતે જો આપણે અનુબંધ કરીએ તો અનુબંધને કારણે વિદ્યાર્થી જે છે જ્ઞાન વિશ્વને જે સમાન રૂપો ધરાવે છે એને વધુ સારી રીતે જોડી શકે છે. અને આ અનુબંધ જે છે એ ત્રણ રીતે થઈ શકે છે, વિષયનો વિષય સાથે, વિષયનો અન્ય વિષય સાથે, અને વિષયનો પરિસ્થિતિ સાથે. આ ઉપરાંત જ્ઞાન જે છે એ ડાયનેમિક છે, જ્ઞાન ગતિશીલ છે, એક જ ક્ષેત્રની અંદર અનેક સંશોધનો હાથ ધરાતા હોય છે, એના પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. આ પરિણામોને આધારે નવા સંશોધનો નવો વિકાસ વિષયની અંદર આગળ વધે છે અને આથી આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ કે જે વિકસતું જ્ઞાન છે એની સાથે આપણે સમાયોજન સાધી અદ્યતન જ્ઞાન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ગમ્મત સાથે શિક્ષણ મળે છે. અહીં ગમ્મતનો અર્થ જે છે એ રચનાનું વૈવિધ્ય છે. આ વૈવિધ્યને કારણે વિદ્યાર્થીનું ધ્યાન આપણે આકર્ષિત કરી શકીએ છીએ, વિદ્યાર્થીના ધ્યાનને ટકાવી શકીએ છીએ, એના કારણે એના ચિત્તની અંદર જે છાપ એ પ્રાપ્ત કરે છે એ વધુ લાંબો સમય સુધી ટકી રહે છે અને તે રૂપમાં ટકી રહે છે. આ વિશેષતા છે. આ ઉપરાંત વર્ગખંડનું અધ્યાપન અને દરરોજનું જે રૂટીન અધ્યાપન છે એમાં એક એક ધારાપણું છે. હંમેશા મનુષ્યની પ્રકૃતિ જે છે એ કંઈક સર્જનશીલતા, કંઈક નાવીન્ય ઈચ્છતી હોય છે. જો આપણે એનો ઉપયોગ કરીશું, ટેલિવિઝનનો વધુ સારી રીતે ઉપયોગ કરીશું તો